ચીનના બાળકોમાં એવેલિયન ઇન્ફ્લુએન્ઝા H9N2 નામક જોવા મળેલી શ્વાસની બીમારીને લઈ રાજ્ય સરકાર સતર્ક બની ગયું છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની સૂચના બાદ સરકારે આપ્યા આદેશ, જેમાં જરૂરી બેડ, દવાઓ અને ઓક્સિજન સહિત સામગ્રી તૈયાર કરવાની સૂચના કરવામાં આવી છે। ડોક્ટરના જણાવ્યા અનુસાર હાલ રાજ્યમાં આ બીમારીને લઈ કોઈ ખતરો જોવા મળ્યો નથી, છતાંય કેન્દ્ર સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। ત્યારે આવો જાણીએ કે સિવિલ હોસ્પિટલના ડોક્ટર રજનીશ પટેલે આ અંગે શું કહ્યું। AMC अथवा कोई भी लोकल अहिनी जे संस्था छे ए वायरस ने रोकी शकवानी नथी। अगर जो ज्यां सुधी मूवमेंट चालू छे त्यां सुधी ए वायरस नु प्रोपेगेशन दुनिया में गमे त्यां थई शके एवुं छे। चाइना में जे वायरस नु स्प्रेड थई रह्यो छे, फैलाव थई रह्यो छे, ए चिंताजनक छे। परंतु गुजरात सरकारे जे दिवसे पहेलो संदेशो आव्यो के चीन में वायरस फैलाई रह्यो छे, ए वखतेथी गुजरात सरकार हरकत में आवी અને તમામ પ્રકારની તૈયારીઓ અને અગમચેતી કરવાનો આદેશ કરી નાખ્યા છે। જે અંતર્ગત જે અમારા PSA પ્લાન્ટ છે, ઓક્સિજન કેપેસિટીઝ છે અને વેન્ટિલેટર્સ છે, ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ છે, એ બધાની તપાસ થઈ ચેક કરી અને કાર્યરત છે કે નહીં એની સુનિશ્ચિત કરી અને બધી તૈયારી સંપૂર્ણ કરી નાખી। જે વાયરસ ફેલાઈ રહ્યો છે એ વાયરસ ઇલી લાઈક એટલે કે ઇન્ફ્લુએન્ઝા લાઈક ડિસીઝ આપે છે, પરંતુ જ્યારે બાળકોના ફેફસા જે કમજોર હોય અગર જો એમાં ઘૂસી આવે તો એને ફેટલ થવાની શક્યતાઓ રહે છે।